बे कलाकना मनोमंथन पछी एक एवा निर्णय उपर आव्या के दिवाळी नजीक छे अने आ 15 तारीख थी आपणे जो इम्पोर्ट बंद करवानुं डिसिजन लईए तो रत्न कलाकारोने कोई मोटो प्रॉब्लम नहीं आवे कारण के 15 दिवस जो। नमस्कार, खबर छे .com परथी राजेश सर। दर्शक मित्रों, सूरतना हीरा उद्योगनी अंदर अत्यारे एक महत्वनुं डिसिजन लेवामां आव्युं छे के 2 महीना सुधी डायमंडनुं प्रोडक्शन स्वेच्छाए बंध राखवामां आवे, તો આ ડિસિઝન શું કામ લેવામાં આવ્યું, એની હીરા ઉદ્યોગ પર શું અસર પડશે, રત્ન કલાકારો પર શું અસર પડશે, સરકાર આની અંદર શું કરશે, આવી ઘણી બધી બાબતોની જાણકારી મેળવવા માટે અમે દિનેશભાઈ નાવડિયાને આજે બોલાવ્યા છે। આમ તો દિનેશભાઈ નાવડિયાની ઓળખાણ આપવાની જરૂર નથી કારણ કે બધા લોકો એમને ઓળખે જ છે, પરંતુ તેમ છતાં એમની માહિતી તમને આપીએ કે હીરા ઉદ્યોગ સાથે તેઓ કેટલા ઘનિષ્ઠ અને કેટલા વર્ષોથી સંકળાયેલા છે। દિનેશભાઈ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાતના રિજિયન પ્રમુખ રહી ચૂક્યા છે। દિનેશભાઈ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCIના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને અત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ IDI ના ચેરમેન તરીકે સેવા આપે છે। મતલબ કે હીરા ઉદ્યોગની રજે રજની એમની પાસે માહિતી હોય છે, તો આપણે એમની સાથે જ વાત કરીશું કે અત્યારે આ નિર્ણય લેવાની શું કામ જરૂર પડી। દિનેશભાઈ, અત્યારે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક એવું ડિસિઝન લીધું કે 2 મહિના માટે સ્વેચ્છાએ રફ ડાયમંડની આયાત નહીં કરવામાં આવે અને પ્રોડક્શન નહીં કરે, તો એ ડિસિઝન શું છે અને એ ડિસિઝન શું કામ લેવામાં આવ્યું? 2008ની અંદર જ્યારે પણ મંદી આવી ત્યારે આ મંદીમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને બહાર કાઢવા માટે GGIEPC, સુરત ડાયમંડ બુસ, ડાયમંડ એસોસિએશન, ભારત ડાયમંડ બુસ અને બોમ્બે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા સંયુક્તપણે એક મિટિંગ બોલાવવામાં આવેલી કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું ડિસિઝન લેવું જોઈએ। સર્વાના મતે એવું નક્કી કર્યું 2008ની અંદર કે આપણે 2 મહિના સુધી રફ ઇમ્પોર્ટ બંધ કરીએ તો લોકોની આગળ જે સ્ટોક છે એ સ્ટોક પણ ઘટે, નવી ખરીદી પણ લોકો ન કરે અને આનો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક પોઝિટિવ મેસેજ જાય કે હવે પ્રોડક્શન બંધ રહેવાનું છે, એટલે જે લોકોને કટ એન્ડ પોલિશની રિક્વાયરમેન્ટ હોય એ લોકો ખરીદી કાઢે। આ દ્રષ્ટિથી નિર્ણય લીધેલો અને એમાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું। બીજું, કોરોનાના સમયે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થયેલી, કોરોનામાં પણ આ જ બધી સંસ્થાઓએ સાથે મળીને આવો જ એક નિર્ણય લીધો કે 2 મહિના સુધી આપણે ઇમ્પોર્ટ બંધ રાખી, એ પણ વોલેન્ટરી, કોઈ ફરજિયાત નથી, વોલેન્ટરી રીતે તમામ ઇન્ડસ્ટ્રીના લોકોએ આ વાત સાથે બધા સહમત થયા અને આ સહમતિના આધાર ઉપર 2 મહિના સુધી રફ ઇમ્પોર્ટ નહીં કરતા। માર્કેટની અંદર ખૂબ મોટો ઉછાળ આવેલો, જે લોસની ગણતરી હતી કે સ્ટોકની અંદર ખૂબ મોટો લોસ જશે, પરંતુ આ ડિસિઝનના કારણે આ સ્ટોક લોસમાંથી પણ ઇન્ડસ્ટ્રી બહાર નીકળી અને ખૂબ સારું માર્કેટ મળ્યું। પરંતુ છેલ્લા 1.5 વર્ષથી યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે જે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખાસ કરીને કટ એન્ડ પોલિશનું જો કોઈ મોટું માર્કેટ હોય તો એ અમેરિકા અને બીજા નંબરે ચાઇના છે। આ બંને કન્ટ્રી મળીને આપણો 72% જેટલો કટ એન્ડ પોલિશની ડિમાન્ડ એ બંને કન્ટ્રીમાં હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ બંને કન્ટ્રીની અંદર ફુગાવાનો ખૂબ મોટો દર વધી રહ્યો છે। અમેરિકાની પરિસ્થિતિ પણ આપણે સૌ જાણીએ છીએ અને ચાઇના હજી પણ કોરોનાની વળમાંથી બહાર નથી નીકળ્યું, તો જે ડિમાન્ડો હોવી જોઈએ ડિમાન્ડો નથી, છતાં પણ ઇન્ડસ્ટ્રી આ છેલ્લા 1.5 વર્ષથી સસ્ટેન કરી રહી હતી। પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે પાછલા 2 નિર્ણયના કારણે આ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો બેનિફિટ મળ્યો હતો। આ બાબતને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા નીચે સુરત ડાયમંડ બુસ, ભારત ડાયમંડ બુસ, સુરત ડાયમંડ એસોસિએશન અને બોમ્બે ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનને સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું। વર્ચ્યુઅલ મિટિંગની અંદર 500 કરતાં વધારે લોકો જોડાયેલા હતા। 2 કલાકના મનોમંથન પછી એક એવા નિર્ણય ઉપર આવ્યા કે દિવાળી નજીક છે અને આ 15 તારીખથી આપણે જો ઇમ્પોર્ટ બંધ કરવાનું ડિસિઝન લઈએ તો રત્ન કલાકારોને કોઈ મોટો પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે 15 દિવસ સુધી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રફનો સ્ટોક હોય જ છે,
એટલે રત્ન કલાકારોને પણ આપણે કામ આપી શકીએ. અને સાથે એ બાદ પણ બાબત પણ ક્લિયર કરવામાં આવી કે આ જે પરિસ્થિતિની અંદર કર્ટન પોલિશ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, એ કર્ટન પોલિશ ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ દિવાળી સુધી રત્ન કલાકારોને કામ મળી રહે એ માટે કન્ટિન્યુટી ચાલુ રહેશે. એટલે આ બંને ડિસિઝન રત્ન કલાકારો માટે પણ ફાયદાકારક હતું અને રફ ઇમ્પોર્ટ વોલન્ટરી બંધ કરવાનું ડિસિઝન પણ ઇન્ડસ્ટ્રીના હિતમાં હતું. તો આ તમામ હિતોને ધ્યાનમાં રાખીને, ઇન્ટરનેશનલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય પોઝિટિવ રીતે આ તમામ સંસ્થાઓના માધ્યમથી લેવામાં આવ્યો હતો. દિનેશભાઈ, એક્ઝેક્ટલી કઈ તારીખથી કઈ તારીખ સુધી આ જે ડિસિઝન છે એ અમલમાં રહેશે, એટલે ક્યાં સુધી પ્રોડક્શન બંધ રાખશે, સ્વેચ્છાએ બંધ રાખવું હોય તો? આવતી આ મહિનાને આ 15 તારીખથી નેક્સ્ટ 2 મહિના પછીની 15 તારીખ સુધી વોલન્ટરી રીતે આ 2 મહિના સુધી રફ ઇમ્પોર્ટ બંધ ઇમ્પોર્ટ નહીં કરવા માટેની સહમતિ સધાણી છે. દિનેશભાઈ, તમે આમ તો વાત કરી કે રત્ન કલાકારોનો જો પ્રોબ્લેમ ઊભો થાય તો એને ધ્યાનમાં રાખીને પણ ડિસિઝન લેવાયું છે, પરંતુ સામાન્ય રીતે એવું જાણવા મળે છે કે રત્ન કલાકારોને રોજે રોજનો પગાર આપવામાં આવે છે, તો જો પ્રોડક્શન ઓછું થાય તો રત્ન કલાકારોની આવક પર અસર નહીં પડે? કારણ કે આમ પણ ઘણા સમયથી રત્ન કલાકારોને પ્રોબ્લેમ છે એવું કહેવામાં આવી રહ્યું છે. તમારી વાત સાથે હું રાજેશભાઈ સહમત છું, કારણ કે ઇન્ડસ્ટ્રી પણ ખૂબ મોટી આર્થિક બાબતમાંથી પસાર થઈ રહી છે. રત્ન કલાકારોને માલ કામ મળી રહે, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ડિમાન્ડ નીકળશે એવી અપેક્ષાઓ સાથે છેલ્લા 1 વર્ષથી ઇન્ડસ્ટ્રીના લોકો લોસ કરીને પણ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે. પરંતુ રત્ન કલાકારોને બેરોજગાર ન થાય એની માટે લોસ કરીને પણ ભલે ટાઈમનું કન્ઝપ્શન થયું છે, 8 કલાકની જગ્યાએ 6 કલાક, વીકની અંદર 2 છૂટી, પરંતુ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રત્ન કલાકારોને કામ મળી રહે એના માટેના પ્રયત્નો થયા છે. પરંતુ આ પરિસ્થિતિને રત્ન કલાકારોને પણ ધ્યાન ઉપર છે જ, એને એવું નથી કે મંદીનો તેજીનો માહોલ છે. એમને પણ ઇન્ટરનેશનલ માર્કેટના આજે સોશિયલ મીડિયાના આધાર ઉપર, પ્રિન્ટ મીડિયાના આધાર ઉપર લોકોને દરરોજના દરરોજ ન્યૂઝો મળતા જ હોય છે કે અમેરિકામાં ડિમાન્ડ નથી, ચાઇનામાં ડિમાન્ડ નથી, હોંગકોંગમાં ડિમાન્ડ નથી, યુરોપિયન કન્ટ્રીમાં ડિમાન્ડ નથી, આ બધા મેસેજો એમને મળતા જ હોય છે. પરંતુ આવા સમયે રત્ન કલાકારોએ પણ બચત તરફ આગળ વધવું જોઈએ. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે રત્ન કલાકારોએ પણ તૈયાર થવું જોઈએ. ઇન્ડસ્ટ્રીના લોકો લોસ કરે છે, લોસ કરીને રત્ન કલાકારોને રોજગારી આપવા માટેના પ્રયત્નો કરે છે. બંને બાજુથી જો સહમતિ સધાય તો હું ચોક્કસ માનું છું કે જે ડર અને ભયનો માહોલ રત્ન કલાકારોની અંદર છે એ ચોક્કસ આપણે દૂર કરી શકીએ. દિનેશભાઈ, આમ તો સામાન્ય રીતે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એ સ્વયંભૂ ચાલે છે, એટલે સરકારની કોઈ આમ એમની ખાસ મદદની જરૂર નથી પડતી, પરંતુ આ વખતે જે ઇસ્યુ ઊભો થયો છે રશિયા અને યુક્રેનનો યુદ્ધનો અને અમેરિકાના પ્રતિબંધોને કારણે જે ઊભો થયો, તો એની અંદર સરકાર સાથે તમારી કોઈ વાત થઈ છે? આમાં સરકાર મદદ કરી શકે એમ છે? સરકાર જેમ છે ને જ્વેલરી સેક્ટર માટે હર હંમેશા પોઝિટિવ રહી છે. જીએસટીના અમલીકરણ વખતે ફક્ત એક એવી જેમ્સન જ્વેલરી સેક્ટર હતું કે સરકારે એની તમામ માંગણીઓ પૂરી કરી. ઉપરાંત સરકારને પણ ખબર છે કે આ લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે. ભારતની અંદર જે કાંઈ ડાયમંડ કટન પોલિશ થાય છે એનું 96% જેટલું આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. સરકારની નીતિઓ, સરકારનો સપોર્ટ ખૂબ પોઝિટિવ છે, પરંતુ સરકારની અંદરથી અપેક્ષાઓ આર્થિક રીતે કઈ રીતના રાખવી એ બાબત ખૂબ મુશ્કેલ છે. કારણ કે સરકાર આમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ ન થઈ શકે, પરંતુ એમની પોલિસીના મારફતે સરકાર આમને ચોક્કસ મદદરૂપ થઈ રહ્યું છે. સરકાર પણ પ્રયત્નશીલ છે એક નવા સેક્ટર માટે અને એની માટે સરકાર પણ ઘણી મદદ ઇન્ડસ્ટ્રીને કરી રહી છે. દિનેશભાઈ, સુરતનો ડાયમંડ ઉદ્યોગ એવો છે કે જેની શહેરના આર્થિક પર ઘણી મોટી અસર પડતી હોય છે, કારણ કે રત્ન કલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં છે અને એમના રૂપિયા બજારમાં આવે તો માર્કેટ સારું એવું ચાલે એવું દર વર્ષે આપણે જોઈએ છે. તો અમારે એ જાણવું છે કે સુરતનો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા 6 મહિનામાં શું પરિસ્થિતિ હતી અને હવે આ ડિસિઝન પછીના 6 મહિનામાં શું રહેવાનો અંદાજ છે? પાછલા 2 ડિસિઝનની અંદર ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થયો છે. આ 2 ડિસિઝનનું જો આપણે મૂલ્યાંકન કરીએ તો ચોક્કસ બધા અપેક્ષાવાદી છે કે આ ડિસિઝનના કારણે દિવાળી પછી માર્કેટનો બેનિફિટ મળશે. પરંતુ એ બાબત પણ સાથે ઇન્ડસ્ટ્રીના લોકો સહમત છે કે અત્યારે જે કંઈ દિવાળીની અંદર
જે રત્ન કલાકારોને કામ મળવું જોઈએ અને એની કારણે લોકલ માર્કેટને જે સપોર્ટ મળતો હોય છે. પરંતુ અત્યારે તમામ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીનો માહોલ છે, કન્ટિન્યુટી કોઈ ઇન્ડસ્ટ્રી ચાલતી નથી. એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ પણ એવી જ છે ખરાબ, એ રીતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પણ પરિસ્થિતિ થોડી ખરાબ છે. તો આ બધી ઇન્ડસ્ટ્રીની જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય છતાં પણ વર્કરોને જો કામ મળતું હોય તો પહેલાં સુખાકારી અથવા મોજ શોખની કરવા કરતાં પોતાનું જીવન નિર્વાહ ચાલી રહે એને ટાર્ગેટ કરીને ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે, કે લોકોને રોજગારી મળી રહે અને રોજગારી મળવાના આધાર ઉપર એમનું જીવન નિર્વાહ નો જે આરોગ્યની રીતે ખર્ચ કાંઈ નાના મોટા થતા હોય, શૈક્ષણિક ખર્ચાઓ નાના મોટા થતા હોય અને એમને ખાવા પીવાની ખાદ્ય સામગ્રીને પણ આસાનીથી એ લોકો એને બર્ડન કરી શકે મંથલી, એની માટેના ઇન્ડસ્ટ્રી પ્રયત્ન કરતી હોય છે. અને ચોક્કસ હું માનું છું એની માટે ઇન્ડસ્ટ્રી પ્રયત્નશીલ છે. અને ઉપરાંત દિવાળીના કારણે લોકોની નવી ખરીદી નીકળવી જોઈએ, હું પણ સહમત છું. પરંતુ આમાં મેં અગાઉ પણ કીધું એમ, જ્યારે તેજીનો માહોલ હોય છે ત્યારે રત્ન કલાકારોની ઇન્કમ ખૂબ મોટી હોય છે. પણ આવા સમય અગાઉ પણ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ઇન્ડસ્ટ્રીના માલિકો પણ એમના વર્કરોને સલાહ આપતા હોય છે કે તમારા કામમાંથી તમે 5% અથવા 10% બચત કરો, કારણ કે આવી ખરાબ પરિસ્થિતિની અંદર તમને એ રકમ કામ લગતી હોય છે. પરંતુ બચત ઘણા રત્ન કલાકારો બચત કરતા હોય છે અને ઘણા રત્ન કલાકારો પર ડેના પગારના માધ્યમથી, એવા પણ રત્ન કલાકારો છે કે એમને 50 રૂપિયા કે 200 રૂપિયા કે 500 રૂપિયાની જરૂર હોય એટલા કમાઈ લીધા એટલે ત્યાં કારખાને કામે ન જાય અને એ 500 રૂપિયા વપરાઈ જાય એટલે પાછા કામે જાય, તો એ બચત એના નામે 0 છે. પરંતુ જે લોકોને કન્ટિન્યુટી કામ મળી રહ્યું છે, જે લોકો વર્કર સારા છે, એમને આજની તારીખમાં પણ કામ મળે જ છે અને એ લોકો બચતને પ્રાધાન્ય આપે છે. ઘણી ઇન્ડસ્ટ્રીના લોકો વર્ષના દાડે બોનસ આપતા હોય છે, તો આવા સમયે જે લોકો કન્ટિન્યુટી એક ફેક્ટરીની અંદર કામ કરતા હોય છે એમને બોનસનો જે બચત થઈ હોય છે દર મહિને એમનો લાભ ચોક્કસ એમને મળતો હોય છે અને આવા તહેવારોની અંદર એ લોકોને એમાં મદદરૂપ પણ થતું હોય છે. ધીરજભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા બદલ.